विद्यार्थी मित्र मजा माने सुरेंद्रनगर श्री सर्वोदय प्राथमिक शाला होम लर्निंग में आपनु स्वागत छे। धोरण 3 विषय पर्यावरण एमा पाठ 3 पाणी ज पाणी। तो हवे जुओ तमने नीचे अहींया चित्रमां पाणीनुं एक गीत आपेलुं छे। हवे हूँ कहूँ छू तमारे अंदर ध्यान आपवानुं छे। पाणी तमे ना बगाड़ो आ पाणी अनमोल छे। पाणी तमे ना बगाड़ो आ पाणी अनमोल छे। जीवतरनो एना वगर छेड़ो आ पाणी अनमोल छे। જીવતરનો એના વગર છેડો આ પાણી અનમોલ છે। ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો સાગર માં ચડતો થઈ એ ઘોડો હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું એને ઉકાળતા વરાર થઈ ઉડતું ઝરણાના ગીતના છોડો આ પાણી અનમોલ છે। ખેતીવાડીને જાડવા જીવાડતું પશુ પંખીને પ્રેમથી પોષતું માનવીની રગ રગમાં દોડે આ પાણી અનમોલ છે। દુકાળના દુઃખ ભર્યા દાણા દેખાડતું પૂરની પ્રચંડતાએ હૈયું ઠલવાવતું હલાવતું કુવા નળ ડંકીમાં ડોકાતું પાણી અનમોલ છે। પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે। જો સરસ મજાનું ગીત આપેલું છે ને કે પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે, કે છે કે પાણી તમે ના બગાડો આ પાણી આપણને અનમોલ, એટલે કે કેટલું બધું ઉપયોગી છે। જીવતરનો એના વગર છેડો આ પાણી અનમોલ છે। જીવતર એટલે કે આપણું જે ઘડતર છે એના વગર આપણને પાણી વગર ચાલે નહીં। આપણે ગમે તે રસોઈ બનાવવા નાવવામાં આપણે બધામાં પાણીનો ઉપયોગ પહેલાં જોઈએ છે, એટલે કે તમે પાણીને બગાડો નહીં, આ પાણી કેટલું અનમોલ છે। ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળા અને તળાવ છલકાવતો, એટલે કે ઝરમર ઝરમર વરસાદ આવે છે। અત્યારે તમે જુઓ છો ને ચોમાસાની ઋતુ ચાલે છે આપણે, એટલે ઝરમર ઝરમર કેવો વરસાદ આવતો હોય છે અને નદીઓ નાળા અને તળાવ છલકાવતો, એટલે કે નદીઓ અને તળાવ એ બધું છલકાવી નાખે છે। ઝરમર ઝરમર વરસાદ આવે છે પણ આ રીતે પણ નદી નાળા અને તળાવ છલકી જાય છે। સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અનમોલ છે। તમે જુઓ સાગરમાં પણ કેટલું બધું પાણી આવી જાય છે, એમાં ઓલા તમે જોયા છે ને મોજા આવી જાય છે,
એટલું બધું સાગરમાં પાણી ભરાઈ જાય છે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે. એટલે કે આ પાણી બગાડો નહીં, આ પાણી આપણને કેટલું અનમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, હિમગીરી એટલે કે હિમાલય પર્વત, એના ઉપર તમે જુઓ કેવો બરફ થઈ બેસતું, એટલે કે ત્યાં બરફ થઈ જાય છે. તમે જોયું છે ને હિમાલય પર્વત ઉપર, ત્યાં ઠંડીની ઋતુ હોય એટલે કેટલો બધો બરફ થઈ જાય છે. એને ઉકાળતા વરાળ થઈ ઉડતું, એટલે કે આપણે પાણીને ઉકાળીએ તો એની વરાળ બને છે ને, એટલે એ વરાળ છે એ આકાશમાં ઉડે છે, એટલે કે એને ઉકાળતા તે વરાળ થઈ ઉડતું. ઝરણાના ગીતના છોડો આ પાણી અનમોલ છે, ખેતીવાડીને જાળવા જીવાડતું. એટલે કે તમે જુઓ આપણે ખેતીવાડીને, આપણે કોઈ પણ ઝાડ કે કોઈ પણ વાવણી કરવી હોય તો એમાં પણ આપણે પાણીની જરૂર પડે છે. આપણે ખેતરમાં વાવણી કરવી હોય તો પાણી વગર આપણે વાવણી કરી શકીએ ના કરી શકીએ, તો ખેતીમાં વાડીમાં પણ પાણીની જરૂર પડે છે. અને આપણે કોઈ પણ ઝાડ વાવવું હોય તો પણ આપણે એને પાણી પીવડાવવું પડે છે, એના વગર ઉગતું નથી. એટલે કે ખેતીવાડી અને ઝાડવા જીવાડતું. પશુ પંખીને એ પ્રેમથી પોસતું. જો પશુ પંખીને પણ પાણીની જરૂર પડે છે, એને પણ પાણી વગર ચાલતું નથી. માનવીની રગરગમાં દોડે આ પાણી અનમોલ છે. હવે માનવીને રગરગમાં દોડે, હવે આપણે જુઓ પીવા માટે, નાહવા માટે, રસોઈ માટે વગેરે કોઈ પણ કામ કરવું હોય તો આપણે પાણીની જરૂર પડે છે. એટલે કે માનવીની રગરગમાં એટલે કે આપણા શરીરમાં આ પાણી દોડે છે, એટલે કે પાણી હોય છે, આ પાણી અનમોલ છે. દુકાળમાં દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું. એટલે તમે જુઓ ક્યારેક તો આપણે પાણી નથી આવતું, પછી ક્યારેક તો બહુ દુકાળ પડે છે, આપણે પાણી માટે પશુને પંખીને બધાને વલખા મારવા પડે છે, ક્યારેક પાણી નદી નાળા કે તળાવમાં હોતું પણ નથી. પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું. અને ક્યારેક તમે જુઓ પૂર આવી જાય છે, ત્યારે કેટલું બધું પાણી આવી જાય છે પૂર આવે ત્યારે. તો કૂવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અનમોલ છે. કૂવામાં, નળમાં, ડંકીમાં બધે તમે જુઓ આ પાણી હોય છે, એટલે કે આ પાણી કેટલું અનમોલ છે. આપણે પાણી વગર આપણું જીવન શક્ય નથી. આપણે કોઈ પણ કામ કરવું હોય તો પાણીની પહેલાં જરૂર પડે છે. હવે બાજુના પેજ ઉપર, શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો તો વર્ગમાં ગાઓ. પાણી શું કરી શકે છે, આ કવિતામાં તેવી કઈ કઈ બાબતો છે તો વિચારો અને લખો. તો જ્યાં પાણી જરૂરી હોય તેના માટે તમારે સાચાની નિશાની કરવાની છે. તો તમને જુઓ અહીંયા આપેલું છે, રમત રમવામાં, લખવામાં, પંખો ચલાવવા, ગાવામાં, ચા બનાવવા, ચિત્ર બનાવવા, હોળી ચલાવવા, માટી ગૂંદવા અને વૃક્ષો ઉગાડવા. તો હવે તમે જુઓ આપણને રમત રમવામાં પાણીની જરૂર પડતી નથી, લખવામાં પાણીની જરૂર પડે છે ના નથી પડતી, હવે આપણે પંખો ચાલુ કરવો હોય તો એમાં પાણીની જરૂર પડે ના પડે, હવે આપણે કોઈ પણ ગીત ગાવું હોય તો એમાં પાણીની જરૂર પડે ન પડે, ચા બનાવવા પાણીની જરૂર પડે તો હા, આપણે ચા બનાવીએ ત્યારે એમાં પાણી નાખીએ છીએ ને, એટલે કે ચા બનાવવા પાણીની જરૂર પડે, એટલે ચા બનાવવું છે એની સામે તમારે ચોરસ આપેલું છે એમાં તમારે સાચું કરવાનું. ચિત્ર બનાવવા તો એમાં પણ પાણીની જરૂર ના પડે. હોળી હલાવવામાં તો આપણે હોળી હલાવી હોય તો એમાં પણ પાણીની જરૂર ના પડે. પછી માટી ગૂંદવામાં તો આપણે માટી છે એને ભેગી કરી અને આપણે એને ગૂંદવી હોય તો એમાં પાણી નાખીએ તો જ થાય ને, તો માટી ગૂંદવામાં તો એની સામે સાચું આવશે. પછી કે વૃક્ષો ઉગાડવા તો આપણે કોઈ પણ વૃક્ષ ઉગાડવું હોય તો એ પાણી વગર ઉગે તો કે ના ન ઉગે, તો વૃક્ષો ઉગાડવા પણ પાણીની જરૂર પડે છે તો એની સામે પણ સાચાની નિશાની આવશે. હવે વિચારો અને લખો, પાણી વગર તમે શું કરી શકો. હવે જુઓ
પાણી વગર તમે શું કરી શકો, એટલે કે પાણી ના હોય તો આપણે શું શું કરી શકીએ? તો કે લખી શકીએ, દોડી શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ, ભણી શકીએ, કરી શકીએ ને? તો તમારે પહેલું ખાનું છે એમાં લખી શકીએ, બીજા ખાનામાં દોડી શકીએ, ત્રીજા ખાનામાં ચાલી શકીએ અને ચોથા ખાનામાં રમી શકીએ. હવે એના પછી છે પાણી વગર તમે શું ના કરી શકો, એટલે કે પાણી ના હોય તો આપણે શું શું કરી શકીએ? તો પાણી વગર આપણે જો કપડાં ના ધોઈ શકીએ, પહેલા ખાનામાં તમારે લખવાનું કપડાં ના ધોઈ શકીએ, પછી આપણે પોતા ના કરી શકીએ, રસોઈ ના કરી શકીએ અને આપણી તરસ છે એ પણ ના છીપાવી શકીએ. હવે જો પાણી આપણે પાણી વગર આપણે શું ના કરી શકીએ, તો તમારે પહેલું ખાનું છે એમાં લખવાનું કે આપણે પાણી વગર કપડાં ના ધોઈ શકીએ. બીજા ખાનામાં તો કે પોતા ના કરી શકીએ. ત્રીજા ખાનામાં તો કે રસોઈ ના કરી શકીએ. અને ચોથા ખાનામાં તો કે તરસ ના શીપાવી શકીએ. હવે એના નીચે પાણી વધારે અથવા તો ઓછું, તો કે નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. તો તમને અહીંયા આપેલું છે, જો સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંદવા અને રાંધવા. તો આપણે આમાં એવું લખવાનું છે કે સૌથી વધુ પાણી ક્યાં જરૂર પડે, તો આપણે ખેતરમાં પાણી આપવા. તો આપણે ખેતર તો મોટું હોય ને, એમાં પાણીની વધારે જરૂર પડે, એટલે પહેલામાં લખશું ખેતરમાં પાણી આપવા. પછી બીજામાં તો કે ઘર સાફ કરવા, આપણે ઘર સાફ કરવું હોય તો પણ વધારે પાણીની જરૂર પડે. પછી સ્નાન કરવા ત્રીજા ખાનામાં, પછી ચોથા ખાનામાં એનાથી ઓછું એટલે કે માટી ગૂંદવા, પછી પાંચમા ખાનામાં એનાથી ઓછું એટલે કે રાંધવામાં, અને છઠ્ઠા ખાનામાં તો કે પીવામાં. આપણે પીવા માટે તો એક અથવા તો બે ગ્લાસ પી શકીએ ને, એટલે છઠ્ઠા ખાનામાં પીવા માટે. હવે જુઓ પાછળના પેજ ઉપર પાણી ક્યાંથી મળે, નદી, નળા, તળાવ અને ઝરણાઓ વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાએ હોય તેના પર ગોળ કરો. તો તમારે જો તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો, ગરમ પાણીનું ઝરણું. હવે જો તમારી આસપાસ જ્યાં હોય તેના ઉપર તમારે ગોળ કરવાનું. હવે જો આપણે શહેરમાં તો તળાવ કે કૂવો એવું હોય નહીં, આપણે ક્યાં પાણી આવે છે, નળમાં. તો નળ છે એના ઉપર ગોળ કરવાનું. પછી હેન્ડપંપ તો એના ઉપર પણ ગોળ કરવાનું. અને ટાંકી, આપણે પાણી ટાંકીમાં ભરીએ છીએ ને, એટલે ટાંકી ઉપર તમારે ગોળ કરવાનું. આપણે આજુબાજુ દરિયો તો હોય નહીં, એટલે તમારે એના ઉપર ગોળ કરવાનું આવશે નહીં. હવે જુઓ તમારે વિચારો અને લખો. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં? તો તમારે તેનો જવાબ લખવાનો. પછી તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? જો હા તો આ નદીનું નામ લખો. તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો, તો કે તમને જે ખબર હોય એ નદીના તમારે નામ લખવાના છે. વિચારો અને કહો. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો કે આપણા ઘરમાં જે નળ હોય, ટાંકી હોય, ત્યાંથી આપણે પીવાનું પાણી મેળવીએ છીએ ને. તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? શું તમારી અને પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? તો કેમ,
તો આ તમારે જવાબ તમારે રફ નોટમાં લખવાના છે. હવે બાજુના પેજ ઉપર તમારે રંગ પૂરો, તો ત્યાં તમને તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો, તો તમને અહીંયા જો ચિત્ર આપેલા છે, માટલું, ડોલ, જગ, કુંજો પછી આપેલા છે ને, તો આમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના છે તમને મન ગમતા. હવે તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્ર દોરો. તમે ઘરમાં પાણી સંગ્રહ કરવા વાપરતા હોય તેવા પાત્રોના નામ લખો. જો આપણે પાણી ભરીએ તો સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે? તો જુઓ, લોટામાં. તો આપણે લોટો હોય એમાં સૌથી પાણી ઓછું સંગ્રહ થાય છે. ડોલ હોય તો એમાં વધારે થાય. અને સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? તો કે ડોલમાં. કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો કે માટલી અને ઘડામાં, આ બંનેમાં સરખું પાણી સમાય. હવે પાછળના પેજ ઉપર ચકુ વ્યાકૃત છે. રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, એટલે કે કેરીના ટુકડા હોય એ સ્ટીલના પ્યાલામાં આપ્યા. પરંતુ ચકુને તો બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો પરંતુ ચકુ ખુશ ન હતી. તેને ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો. જો તમને ચિત્રમાં દેખાય છે ને, એક સ્ટીલનો પ્યાલો અને એક કાચનો પ્યાલો અને બે સ્ટીલના પ્યાલા. ચર્ચા કરો અને કહો, શું ચકુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? તો કે હા. જ્યાંથી પાણી મળી આવે છે એવા સાત નામ શોધી ચોરસમાં લખો. તો તમને જો અહીંયા કોઠો આપેલો છે, એમાંથી તમારે નામ શોધી અને બાજુમાં તમારે ચોરસ કરેલા છે તો ત્યાં તમારે લખવાનું છે. તો પહેલું તમને આપેલું છે જળ ધોધ. પછી બીજું જો તમને ચિત્રમાં દેખાય છે ને, ઝરણું દેખાય છે, તો એના ફરતે તમારે ગોળ કરવાનું. પછી આવે છે કૂવો, તો એના પર એમાં પણ તમારે ગોળ કરવાનું છે. પછી છે દરિયો, તો એના ફરતે પણ તમારે ગોળ કરવાનું. પછી નદી અને ટ્યુબવેલ, તો આ રીતે તમારે ચોરસ છે એમાં નામ લખવાના છે. હવે બાજુના પેજ ઉપર બીજા અલગ હોય તેના પર ગોળ કરો અને કઈ રીતે અલગ છે તે ચર્ચા કરો. હવે જુઓ, નદી, પર્વત, તળાવ, ઝરણું અને સરોવર. હવે જો આમાંથી તમને અલગ શું લાગે છે? જુઓ તો નદી, નળાવ, તળાવ, ઝરણું અને સરોવર, તો કે પર્વત. તો તમારે પર્વત છે એના ઉપર શું કરવાનું? ગોળ કરવાનું. હવે બીજું છે માછલી, બતક, વાંદરો, મગર અને કાચબો. હવે જો માછલી પણ પાણીમાં રહે છે, બતક પણ પાણીમાં રહે છે, પછી મગર પણ પાણીમાં રહે છે, કાચબો પણ પાણીમાં રહે છે, તો વાંદરો પાણીમાં રહે છે? તો કે ના. તો તમારે એના ઉપર શું કરવાનું? તો કે ગોળ. હવે જો મોટરગાડી, હોડી, બસ, આગગાડી, સાયકલ. હવે તમે વિચારો તો આમાં શેના ઉપર ગોળ આવશે? હવે જો મોટરગાડી પણ રોડ પર ચાલે છે, બસ પણ રસ્તા પર ચાલે છે, આગગાડી પાટા પર ચાલે છે અને સાયકલ પણ રસ્તા પર ચાલે છે, તો હોડી કે શેમાં હોય? તો કે પાણીમાં. તો હોડી છે એના ફરતે શું આવશે? વર્તુળ, એટલે કે ગોળ કરવાનું. હવે જો સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવામાં અને માટી ગૂંદવામાં. હવે જુઓ, આમાં તમને સૌથી અલગ કયું લાગે છે વાક્ય? તમે વિચારો તો. તો કે જો સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં અને માટી ગૂંદવામાં, આ બધામાં પાણીની જરૂર પડે. અને વાળ ઓળવામાં,
તો આપણે વાળ ઓળીએ ત્યારે કંઈ પાણીની જરૂર પડે છે? તો કે ના. તો એના ફરતે આપણે વર્તુળ કરવાનું. હવે જુઓ, તમને અહીંયા રંગોની રમત આપેલી છે. એક કાગળ લો, કાગળને વચ્ચેથી વાળો. હવે તેને ખોલો, તેના ઉપર જુદા જુદા રંગના ટીપા મૂકો અને કાગળને ફરી વાળો અને તેને દબાવો. કાગળ ખોલો, જુઓ તમે શું બનાવ્યું. એટલે કે કાગળ છે એને વચ્ચેથી આપણે, એક કાગળ હોય એને ફાડી દેવાનો છે, પછી એને ખોલવાનો અને જુદા જુદા રંગના ટીપા છે એના ઉપર મૂકવાના. એટલે તમે જુઓ, કાગળને આમ દબાવશો અને કાગળ ખોલશો એટલે કાગળ છે તમને આમ રંગબેરંગી દેખાશે. હવે તમારે આના જે પ્રશ્ન જવાબ છે એ તમારે તમારી રફ નોટમાં લખવાના છે.